અંગલેશ્વરમાંથી જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરતી એસપીસી લાઈફ સાયન્સીસ કંપનીના માલિક સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી પીઆઈ એએ ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસ ટીમ અંગલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે મહેસાણા ઓમ રોડલાઇન્સના માલિક કેતન પટેલનું ટેન્કર નંબર જી જે ઝીરો ટુ એટ ઝીરો ફાઇવ ફાઇવ ઝીરોમાંથી માનવજીવન અને જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટ ભરી કોઈક જગ્યાએ ખાલી કરવા જતાં રાજપીપળા ચોકડીથી પકડી પડાયું હતું તપાસમાં ટેન્કરમાં ભરેલ કેમિકલ વેસ્ટ અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ એસપીસી લાઇફ સાયન્સીસ કંપનીમાંથી ભરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા એફએસએલ તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા સેમ્પલ લેવડાવી અને ચકાસણી કરાવાઈ હતી જીપીસીબી અધિકારીના પ્રાથમિક રિપોર્ટ મુજબ ટેન્કરમાં એસિડિક પ્રવાહી હોવાનું અને ટેન્કરમાં રહેલ પ્રવાહી અને એસપીસી કંપનીના પ્લાન્ટ અને ટેન્કમાંથી લીધેલ સેમ્પલમાં સામ્યતા ધરાવતો હોવાનું બહાર આવ્યું હતું ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં આવેલ બિલ તેમજ જીપીસીબીની ઓનલાઇન વેબસાઇટમાં ચકાસતા ખોટી મેનિફેસ્ટ અને ખોટા બિલ હોવાનું ખોલ્યું હતું ત્યારે ભરૂચ એસઓજીએ વડોદરા સેવાસીના કંપનીના એમડી સ્નેહલ રાવજીભાઈ પટેલ સમાના કંપનીના સીઈઓ અને જીતાલીના યુનિટ હેડ આકાશ કલાલની ધરપકડ કરી છે જ્યારે મહેસાણા ઓમ રોડ લાઇન્સના કેતન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓ ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરી અમદાવાદ નજીક નાળા કે ગટરમાં બારોબાર નિકાલ કરતા હતા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી અને તેમની ટીમ કાર્યરત હતી તે દરમિયાન એમને પેટ્રોલિંગ દરમિયાન સ્પષ્ટ માહિતી મળેલ કે કોઈ ટેન્કર કે જેની અંદર આઝાદસ વેસ્ટ ભરેલ છે અને કોઈ જગ્યાએ નિકાલ કરવા માટે લઈ જનાર છે આ બાબતમાં રાજપીપળા ચોકડી પાસે ચૌદ ઓગસ્ટના રોજ જી જે ટુ પાસિંગના ટેન્કરને પકડતા તેની અંદર આઝાડસ વેસ્ટ મટીરિયલ હતું અને સાથે બિલ અને મેનિફેસ્ટો પણ હતા એફએસએલ અને જીપીસી બીની ટીમને બોલાવી જીપીસીબી દ્વારા આના સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલ અને આ મટિરિયલ હાજાડ જ હોવાનું જણાય આવેલ તેની સાથે જે મેનિફેસ્ટો હતા તે ચેક કરતાં જી દ્વારા જણાવવામાં આવેલ કે તેમના દ્વારા આવું કોઈ મેનિફેસ્ટો ઇસ્યુ કરવામાં આવેલ નથી એટલે કે ખોટું મેનિફેસ્ટો બનાવેલ હોઈ શકે આ જે મટિરિયલ હતું એ અંકલેશ્વર જીઆઈડીસીની એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાંથી નીકળેલું હતું અને બિલ મુજબ ઇકો વેસ્ટ મેનેજમેન્ટ કે જે સાબર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હિંમતનગર ખાતે જનાર હતો આ બિલ અને મેનિફેસ્ટોના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ કે ખોટું મેનિફેસ્ટો બનાવી અને હાઝારડઝઝ મટિરિયલ ખોટી રીતે નિકાલ કરવા માટે લઈ જનાર હતા આની અંદર હાલમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એસપીસી લાઈફ સાયન્સ કંપનીના એમડી સ્નેહલ પટેલ કંપનીના સીએફઓ જીમીસ ગોહિલ તથા કંપનીના યુનિટેડ આકાશ કલાલ કે જેમને અટક કરવામાં આવેલ છે હાલમાં તપાસ દરમિયાન જણાયેલ છે કે ઓમ રોડ લાયન્સ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક કેતન પટેલ કે જે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગવાડા ગામના વતની છે આ કેતન પટેલ દ્વારા આવું આઝાદ મટીરિયલ એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાંથી મંગાવી તેમના કંપનીના અટક કરેલ ત્રણ હોદ્દેદારો સાથે મળી આને ખોટા બિલો અને જીપીસીબીની ખોટું મેનિફેસ્ટ બનાવી જેથી રસ્તામાં પણ કોઈ જગ્યાએ ચેક કરતા કોઈ પકડી ન શકે આવા ખોટા મેનિફેસ્ટ બનાવી અમદાવાદ નજીક કોઈ ગટર કે જળાશયમાં છુપી રીતે નિકાલ કરી દેવાનું એમઓ ધરાવતું એક ગુનાહિત કાવતરું આ ટીમો દ્વારા રચવામાં આવેલ આથી હાલમાં ત્રણ આરોપીને અટક કરેલ છે કેતન પટેલ કે જે આરોપી વોન્ટેડ છે આગળ એસઓજીપીઆઈ આનંદ ચૌધરી આ કેસની તપાસ કરી રહેલ છે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ પણ આવું કોઈ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે કે નહીં એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે